નમસ્તે મિત્રો મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે જો તમને મારા વિડીયો ગમે તો લાઇક શેર અને કોમેન્ટ કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ આઠના ગણિત ગુજરાતી અને વિજ્ઞાનના સ્વાધ્યન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટ લિંક આપેલ છે તેના ઉપરથી પણ મેળવી શકશો તો ચાલો જોઈએ ધોરણ આઠ ગુજરાતી તેમાં ચાલો યાદ કરીએ એમાં આપણે પહેલો ભાગ છે તે પેજ નંબર એકથી પાંચ સુધી રેકોર્ડ કરશું અને બાકીના ભાગ પછી કરશું તો એમાં પહેલો ભાગ છે તેમાં જોઈએ સમજ મેળવીએ વિદ્યાર્થીઓ અહીંયા મહાવરો એક છે તે તમારે સાતમા ધોરણના એકમ ભીખુમાં આવતા કિશોર ભીખુનું પાત્ર ભજવવાનું છે તો તેમના સંવાદો કેવા હશે તે તમારી નોટબુકમાં લખો તો બળ મિત્રો અહીંયા મેં નીચે નોટબુકની અંદર લખેલા છે તે જ હું બોલું છું અરે સાતમા ધોણમાં એકમ ભીખું પાત્ર ભજવવાનું હોય તો હું નીચે મુજબ સંવાદ બોલીશ હું જલેબી ખાઈ જઈશ તો મારા ભાઈ બહેનનું શું થાશે હું તો પેટ ભરીને ખાઈને આવ્યો મેં જલેબી ખાધીને ખૂબ જ પાણી પીધું આ ગરીબની કોઈ મદદ કરો મને શેઠે જલેબી ખવડાવી હતી બીજો પ્રશ્ન છે તેમાં છે કે તમે મેળામાં ચિત મિત્રો સાથે ગયા હશો તેનું વર્ણન તમારા શબ્દમાં લખવાનું છે તો અહીંયા બીજો પ્રશ્ન છે તેનો જવાબ આપણે જોઈએ હું મેળામાં મારા મિત્ર સાથે ગયો હતો તેનું વર્ણન નીચે મુજબ છે પણ મિત્રો ખાસ આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ મારા વિડીયોનો ઉપયોગ કરજો અને આ જવાબ છે તેમાં તમે તમારા મિત્ર સાથે ગયા હોય તે રીતનું વર્ણન તમે કરી શકો છો મેળામાં ઘણા બધા લોકો આવ્યા હતા મેળામાં રમકડાની અનેક

ચાર નંબરનો પ્રશ્નનો જવાબ છે ધોરણ સાતમાં પાઠ્યપુસ્તકમાં મને પરીક્ષા પાઠ ખૂબ ગમ્યો કેમ કે મહાદેવે બીજાની મદદ કરવા મને શીખવાડ્યું એટલા માટે ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન નીચે એક સંવાદ આપ્યો છે તમે તેને તમારી રીતે આગળ વધારી મિત્ર સાથે મળીને અભિનય સાથે કરો તો અહીંયા જવાબમાં આવશે કે સહપાઠી એક છે તે મહાદેવ તારા ખેતરમાં તો જો હરાઈ ગાય પેઠી છે બીજો સહપાઠી ખેતરમાં નથી પૂર્ણ કરો બંસી ખેતરમાં જતો હતો તે ધોળિયા રસ્તે ચાલતો જતો હતો તેને ખેતરે પહોંચવાની ઉતાવળ હતી અચાનક વાળ પાસેથી ઝાડમાંથી અવાજ આવ્યો એ છોકરા મને બહાર કાઢ બંસી પહેલા તો ગભરાઈ જ ગયો પણ પછી હિંમત એકઠી કરીને તેણે જાડીમાં તપાસ્યું હતું ત્યાં એક જૂનો મોબાઈલ પડ્યો હતો એના પર ધૂળ વળી ગઈ હતી એકાએક જ મોબાઈલ બોલ્યો ભાઈ મને મારા માલિકે અહીં ફેંકી દીધો છે મારી પાસે એક એવું રહસ્ય છે કે તે જાણીને તું ચોંકી જશે ત્યાં એનો જવાબ છે બંસી ચોંકી ગયો કે મોબાઈલમાં એવું તે શું રહસ્ય હશે એટલે તેણે મોબાઈલ લઈ લીધો મોબાઈલને તેણે તેના ગામના એક વર્ષ પહેલા થયેલી ચોરીના બનાવનો પ્લાનનો કોલ રેકોર્ડિંગ સાંભળ્યું બંસીએ મોબાઈલ પોલીસને આપ્યો અને મોબાઈલ પરથી ચોરીનો ભેદ ખુલી ગયો બંસીને ગામ લોકોએ શાબાશી આપી સાત નંબરનો પ્રશ્ન છે આ પેલા ચિત્ર વિશે દસ વાક્ય લખો તો અહીંયા ચિત્ર છે તેના વિશે મેં થોડાક વાક્ય લખેલા છે આ શહેરનું ચિત્ર છે શહેરમાં રસ્તા પર ઘણા બધા વાહનો છે રસ્તાની બાજુ પર ભિખારી બેઠા છે રસ્તા પર લોકોની અવરજવર જવર ચાલુ છે શહેરમાં ઘણા બધા કારખાના આવેલા છે શહેરનીથી દૂર મંદિર પણ દેખાઈ રહ્યું છે મિલોમાંથી ધુમાડાના ગોટા નીકળી રહી છે બાળમિત્રો મિત્રો આ નમૂનારૂપ છે તમે તમારી રીતે પણ લખી શકો છો ત્યાર પછીનો મહાવરો તમારી મુલાકાત અચાનક જ તમારા પ્રિય ખેલાડી અભિનેતા અભિનેત્રી સાથે થઈ ગઈ છે તમે તેને કેવા પ્રશ્ન પૂછશો તો અહીંયા જવાબ છે હું આ પ્રશ્ન પૂછીશ તમે બાળપણમાં કેવી રીતે પ્રેક્ટિસ કરતા તમને શેનો શોખ છે ક્રિકેટ સિવાય અન્ય તમને કઈ રમત ગમે તમે તમારી ફિટનેસ માટે શું ખાવો છો રોજની કેટલા કલાક ઊંઘો ઊંઘ લો છો ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લગ્ન ગીત મેળવીને અહીં લખો બળ મિત્રો મેં અહીંયા લખેલું છે નમૂનારૂપ લખેલું છે બે લીટી અમારા વિસ્તારમાં ગવાતું લગ્ન ગીત છે કે લાલ મોટર આવી ગુલાબી ગજરો લાવી મારા ભાભી સાસરીય લીલા લેર છે તમે આ રીતે કોઈ પણ બીજું પણ ગીત લખી શકો છો ત્યાર પછી ત્રણ નંબરનો પ્રશ્ન છે તમારે પ્રવાસે જવાનું હોય ત્યારે તમે સી તૈયારી કરશો તેના વિશે લખો તો અહીંયા ત્રણ નંબરનો જવાબ છે મારે પ્રવાસે જવાનું હોય તો હું કેટલાક દિવસ પ્રવાસે જવાનું છે તે પ્રમાણે કપડાંની બેગ તૈયાર કરું થોડો નાસ્તો સાથે લઉં ટૂથપેસ્ટ બ્રશ દાંતિયો તેલ જેવી દૈનિક ઉપયોગી વસ્તુઓ સાથે લઉં એક ડાયરી પણ સાથે લઉં તેમજ કેમેરો ફોટા પાડવા માટે લઉં ચોથો પ્રશ્ન છે તે ધારાસભ્યની મુલાકાત લેવાની હોય તો તમે સિંહ તૈયારી કરો તો કે ભાઈ ધારાસભ્યને કયા કયા પ્રશ્ન પૂછશે તેની યાદી બનાવવું ધારાસભ્યને રજૂઆત કરવાની હોય તો તેની નોંધ કરવું ધારાસભ્ય સાથે વાતચીત રેકોર્ડ કરવાની હોય તો મોબાઈલ લવ અને ધારાસભ્યની અગાઉથી એપોઇન્ટમેન્ટ લઉં ત્યાર પછી પાંચ નંબરનો પ્રશ્ન છે રખડતા ઢોર વિશે તો રખડતા ઢોર માટે હું એક પાંજરાપોળ બનાવું અને દરેક રખડતા ઢોર ત્યાં રાખવામાં આવે તેવી વ્યવસ્થા કરાવું અથવા નગરપાલિકાને આ અંગે જાણ કરું ત્યાર પછી બીજું છે આપેલી વાતચીત પૂર્ણ કરો તો ગંગાબહેન મધુબહેન મજામાં છો ઘરે બધા સાજા નરવા ત્યાર પછી મધુબહેન કહે છે હા હો ભગવાનની મહેરબાની છે બહેન તમે આ વખતે બહુ દહાડે દેખાયા ગંગાબહેન કહે છે ગયા અઠવાડિયે અમારો અકસ્માત થયેલો મધુબેન કેમ કરતા તમારો અકસ્માત ગંગાબહેન કહે છે રસ્તો ઓળંગતી વખતે સ્કૂટરની ટક્કર વાગી ગઈ મધુબેન કહે કંઈ તૂટ કે ફ્રેક્ચર તો થયું નથી ને ગંગાબેન કહે ના ફ્રેક્ચર તો નથી થયું મૂંઢ માર વાગ્યો બસ મધુબેન કહે તો સારું લ્યો ભગવાનનો આભાર કરી આવજે ગંગાબહેન કહે હા ચોક્કસ ત્યાર પછી છે સમજ તેમાં વિદ્યાર્થી ગીતો સાંભળાવો જો આલા લીલા વાંસળિયારે વધુ ત્યાર પછી જે મહાવરોએ તમારા ગામ વિસ્તારની લોકકથા વડીલો પાસેથી સાંભળી મેળવી તે વરખંડમાં રજૂ કરો તો બળ મિત્રો તમે તમારા મોટા મમ્મી પપ્પા અથવા દાદા દાદી પાસેથી એ કોઈ લોકકથા હોય તે સાંભળી અને વરખંડમાં રજૂ કરવાની છે બીજો મહાવરો છે તમારા વિસ્તારમાં લોકગીત મેળવી તેનું વરખંડમાં ગાન કરો પણ મિત્રો અહીંયા તમારે તમારી રીતે કોઈ પણ લોકગીત હોય સારું તમને ગમતું હોય એવું એક ગઈ અને અહીંયા રજૂ કરવાનું છે મહાવરો ત્રીજો ધોરણ છની ની લોકકથા લેખણ જાલીનો રહી તે વાંચી મિત્રો સાથે મળીને તેની નાટ્ય સ્વરૂપે ભજવવાનું છે ધોરણ છમાં માં છે તે ત્યાર પછી ચોથું છે એ નીચે એક લોકગીત આપ્યું છે તેનો ભાવ તમારા શબ્દમાં લખો તો અહીંયા ભાવ મેં એ બાજુમાં લખેલો છે આ કાવ્યમાં વરસાદ આવવાનું એંધાણ દેખાતા ખેડૂત વાવણી માટે કેવી તૈયારી કરે છે એ વાત તેમજ વરસાદ આવ્યા બાદ ધરતીમાં પાક લહેરાઈ ઊઠે છે તેની વાત કરવામાં આવી છે ત્યાર પછી છે સમજ એમાં એક બાલસૃષ્ટિનું સામાયિક છે એ પાનું આપ્યું છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપવાના છે મિત્રો તો અહીંયા તેના ઉપરથી આપીએ કે બાળસૃષ્ટિમાં આ કયા વર્ષના કયા મહિનાનો છે તો ઓગસ્ટ મહિનાનો છે બાળસૃષ્ટિના અંકની કિંમત કેટલી છે તો કે આઠ રૂપિયા બાળસૃષ્ટિના વાંચકો મુખ્યત્વે કોણ છે તો કે કોણ હશે તો કે બાળકો બાળસૃષ્ટિના અંકમાં સાને લગતી માહિતી વધુ હશે તો કે આઝાદીને લગતી આ અંક પર આઝાદી અમર રહો એવું સૂત્ર ખાસ કયા કારણથી લખ્યું હશે પંદરમી ઓગસ્ટના આવવાથી આ સૂત્ર લખ્યું હશે જો બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તેમજ ધોરણ આઠના ગુજરાતીના ચાલો યાદ કરીએના જો વિડીયો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લે લિસ્ટ લિંક આપેલી છે તેના ઉપરથી પણ તમે મેળવી શકશો